धोरण पांच विषय पर्यावरण पाठ छे छठो जड़ एज जीवन ए अधूरो हतो ई भाग बे हुं अहीं शुरू करू छुं। तो आपणे जोईए के आगळ आपणे જોયું હતું કે પાણી કઈ રીતના મેળવવું જોઈએ, તો આપણે એ રીતના પાણીના બિલ આવતા હોય છે ઘણી જગ્યાએ। અત્યારે આપણે જોઈએ છીએ કે બિલ્ડર છે તો આપણે જે રીતના લાઇટ બિલ વાપરીએ છીએ અને યુનિટ આવે છે એ રીતના અત્યારે પાણીના ભી મીટર આવી ગયા છે। તો આપણે જેટલું પાણી વાપરીએ તો એ આપણને એવી કે યુનિટ સ્વરૂપે બતાવે છે અને એક યુનિટનો ભાવ હોય છે એ રીતના આપણે પાણીનું બિલ ચૂકવવું પડે છે। તો આપણને અહીંયા આપેલું છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન હાઇડ્રોલિક વિભાગનું બિલ। તો હવે એ બિલ જોઈએ તો આપણને ખ્યાલ છે કે કોઈ ભી બિલ આવે તો આપણે જેનું નામનું બિલ હોય એ બિલ આવે, કેટલા યુનિટ વપરાણા છે, આપણે છેલ્લે કેટલા વાપરેલા હતા, હાલ કેટલા રીડિંગ થયેલું છે એ રીતના આવતું હોય છે એનું બિલ। પછી એમાં છેલ્લી ભરવાપાત્ર તારીખ હોય છે, જો એ તારીખે આપણે બિલ ના ભરીએ તો આપણે એના માટે દંડ પણ વસૂલ કરવો પડે છે। તો આપણે જોઈએ કે આ બિલ જોઈએ છીએ તો આ બિલ કઈ ઓફિસેથી આવ્યું છે ઉપરનું તમે જોવો તો આપણને ખ્યાલ છે કે સુરત છે તો ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશનની હાઇડ્રોલિક વિભાગની ઓફિસ છે ત્યાંથી આ બિલ આપણને આવેલું છે। શું તમને પાણીનું બિલ ઘરે મળે છે તે ક્યાં મોકલવામાં ક્યાંથી મોકલવામાં આવે છે તે શોધી કાઢો। તો આપણને બિલ ઉપર આપ્યું છે એના ઉપરથી આપણે શોધી કાઢવાનું છે કે આ પાણીનું બિલ છે એ આપણે ક્યાંથી આવ્યું છે। તો જે ઓફિસનું એડ્રેસ લખેલું હોય ત્યાંથી આપણને આ પાણી પુરવઠાનું બિલ આવેલું હોય છે। તો આપણે જોઈએ છીએ કે સુરત છે તો એમ કે આ છે તો એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, આપણે અમદાવાદ રહીએ છીએ તો આપણે અમદાવાદનો આવે, તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઇડ્રોલિક વિભાગની ઓફિસમાંથી એમ કે આ બિલ છે એ મોકલવામાં આવેલું છે। પછી હાઇડ્રોલિક વિભાગ સાથે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કેમ લખેલું છે તમે શું વિચારો છો? તો એ એમ કે છે કે હાઇડ્રોલિક વિભાગ છે એની સાથે સુરત કેમ લખેલું છે, અમદાવાદ કેમ નથી લખેલું, તમને એવો વિચાર આવશે। તો તમે જોવો છો કે મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં વિવિધ વિભાગો હોય છે, તો હાઇડ્રોલિક વિભાગમાં તેમાંનો એક વિભાગ છે જે જળ સેવા સાથે સંકળાયેલો વિભાગ છે, એટલે એની સાથે સંકળાયેલો છે તેથી હાઇડ્રોલિક વિભાગ સાથે સુરત લખેલું છે, તેથી એને બદલે એમ કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન લખેલું છે। પછી બિલ છે એ કોના નામ પર છે અને દર મહિને તમે કેટલા પૈસા ચૂકવવા પડે છે? તો બિલ છે એ કોના નામે છે? તો આપણે જોઈએ છીએ કે અહીં ઉપરનું બિલ છે એ કોઈ પૂજનભાઈ પટેલના નામે છે, પણ આપણા ઘરનું હોય તો આપણી જે કોઈ વ્યક્તિનું બિલ આવતું હોય જેના નામનું ઘર હોય કે એનું બિલ હોય તો આપણે એના નામનું બિલ આવે છે। તો આ બિલ છે એ પૂજનભાઈ પટેલના નામનું છે અને દર મહિને પાણીના વપરાશ મુજબ, મેં તમને આગળ કીધું ને જે રીતના લાઇટ બિલના મીટર હોય છે એ રીતના પાણી બિલના પણ મીટર હોય છે, અથવા તો કોઈ ફિક્સ નક્કી કરેલો ભાવ હોય છે કે સોસાયટી વાઇઝ કે તમારે દર મહિને પાણીના 200 રૂપિયા કે 400 રૂપિયા જેવું હોય, તો આ પૂજનભાઈ છે એને એમ કે એ મુજબ પૈસા ચૂકવવા પડે છે। તો એને આ મહિને કેટલા પૈસા ચૂકવા છે? તો આ મહિને એને ચૂકવા છે 117 રૂપિયા। તો આપણે નીચે કુલ રકમ લખેલી જ હોય છે, જે નીચે કુલ પેમેન્ટ ચૂકવવા પાત્ર રકમ છે એ 117 રૂપિયા છે, તો એને પૂજનભાઈ 117 રૂપિયા ચૂકવ્યા છે। શું તમારી પાણી માટે બિલ ભરવું પડે છે? કેટલું? પાણીનો ભાવ જુદી જુદી કોલોનીમાં જુદો જુદો હોય છે, તમારા વડીલોને પૂછો। તો હા, આપણને ખબર છે કે બધી એમ કે કોલોની બધી સોસાયટીમાં પાણીનો ભાવ અલગ અલગ હોય છે અને આપણે પાણી બિલ ચૂકવવું પડે છે। તો ધારો કે એમ કે સરેરાશ 100 રૂપિયાનું બિલ ભરવું પડે છે, તો આપણે 100 રૂપિયાનું બિલ ભરવું પડે છે અને બધી કોલોનીમાં જુદું જુદું બિલ આપણને જોવા મળે છે। તો આપણે જોઈએ કે અહીંયા કેટલાક એવો સમૂહ છે કે જુદા જુદા વિસ્તારમાં લોકો છે તો એ પાણી લાવી અને એમ કે લાવી આપવા માટે સખત મહેનત કરે છે। તો ઘણા લોકો એવા હોય છે કે એકબીજાથી પાણી ભરાઈ ના શકતું હોય, તો વડીલોને એમ કે તેમના સમયને પાણીની વ્યવસ્થા વિશે પૂછે છે, તો જૂના તળાવ કે નાળા છે એ ફરી બંધાવે છે। અને કોઈ એવા જોઈએ તો એક સમૂહ એવો છે કે તરુણ ભારત સંઘ,
તેણે દડકી માઈને કેવી રીતે મદદ કરી. આપણે જોઈએ કે આ દડકી માઈ છે એ બહુ મોટી ઉંમરના છે, એ બહુ જ એકલારીય છે, તો એ એક બહુ મોટી ઉંમરના છે તો એ બિલકુલ પાણી કેવું ભરી શકે નહીં. તો એણે એક એવો સમૂહ રચ્યો છે, તરુણ ભારત સંઘ. કેવો સમૂહ છે? તરુણ ભારત સંઘ. તો આ સમૂહ રચ્યો છે એ બધાને એમ કે મદદરૂપ થાય, કોઈ સેવારૂપે કાર્ય કરે. તો આપણે જોઈએ કે આ દડકી માઈ છે એ રાજસ્થાનના અલવર જિલ્લાના એક ગામમાં રહે છે અને ગામની સ્ત્રીઓ છે એ આખો દિવસ ઘર અને પ્રાણીઓની સંભાળ રાખવામાં એમ કે વિતાવે છે. કારણ કે પાણી છે એને દૂરથી ભરીને લાવવું પડે, તો ઘરે પ્રાણીઓ હોય તો આપણે જેમ છે એમ પ્રાણીમાં પણ જીવ હોય છે, એને પણ આપણી જેમ પાણીની જરૂર પડતી હોય છે. તો કોઈ પણ એના ગામની સ્ત્રીઓ છે તો એ સતત એમ કે આખો દિવસ છે એ ઘર અને પ્રાણીઓ માટે સતત સંભાળ રાખતી હોય છે. તો ઘણી વખત તેઓને પ્રાણીઓ માટે કૂવામાંથી પાણી ખેંચતા ખેંચતા, એટલે પ્રાણીઓને જો પાણી પીવા માટે જોઈએ, ઘણા બધા માટે જોતું હોય છે, તો એમ કે આખી રાત પણ જતી રહે છે પાણી ભરવામાં ને ભરવામાં. તો ઉનાળામાં જયારે એમ કે કૂવા છે એ સુકાઈ જાય છે તો એને ગામ છોડી દેવું પડે છે, ગામ છોડી અને બીજી જગ્યાએ જતા રહે છે. તો દડકી માઈએ આ સમૂહ વિશે સાંભળ્યું અને તેને મદદ માટે પૂછ્યું. તો દડકી માઈને ખબર પડી કે આ જે તરુણ ભારત સંઘ છે એ સમૂહ એવો છે કે કોઈને મદદરૂપ બની શકે છે, કોઈને સેવામાં એમ કે ભાગરૂપ બની શકે છે. તો પછી દડકી માઈએ એ તરુણ જે સંઘ છે ભારત સંઘ એને એમ કે આ વાત વિશે કહ્યું કે અમારા ગામમાં આવી રીતના છે કે ઉનાળામાં પાણી સુકાઈ જાય છે તો ઘણા એમ કે માણસો છે તો એને ગામ છોડી અને બીજા ગામ જવું પડે છે, તો એમ કે આ અમારા માટે મુશ્કેલી ભર્યું છે, તો આની તમે કોઈ અમને સગવડ કરી આપો. તો એમ કે પછી ગામના લોકો છે તો આ સમૂહના સભ્યો સાથે મળી અને ગામના લોકો છે તો આ સમૂહ સાથે જોડાઈ ગયા સભ્ય તરીકે. અને પછી એને તળાવ બનાવ્યું અને જે તળાવ બનાવ્યું છે તો આ એમ કે જયારે વરસાદ થાય છે ત્યારે આમાં પાણીનો સંગ્રહ થાય છે અને પછી એમ કે જેથી પ્રાણીઓ છે તો એને પૂરતો ખોરાક મળી રહે, પ્રાણી પાણી મળી રહે. તો ખોરાક ને પાણી મળી રહે તો એની મુશ્કેલી છે એ હવે ઓછી થવા લાગી અને લોકોને વધારે દૂધ મળતું થયું. શું કામ એ? કારણ કે આપણને છે તો એમ કે પ્રાણી છે તો એ પ્રાણી વધારે રાખવા માંડ્યા પાણીની સગવડ મળી, એટલે જ્યાં સુધી પાણીની સગવડ ના હોય ત્યાં સુધી એમ કે પ્રાણીઓનો ખોરાક પણ આપણે ના મેળવી શકીએ. ખેતરમાં પણ એના ખોરાક માટે પાણી જોઈએ, પ્રાણીઓને પાણી પાવા માટે જોઈએ. તો એ રીતના એમ કે પછી પ્રાણી છે તો એ દૂધ અને એવી રીતના એમ કે એની કમાણી વધારે રાખ્યો કમાણીમાં. તો આવી રીતના એમ કે સમાચાર પત્રમાં આવા સમાચાર ક્યારેય વાંચ્યા છે તમે કે લોકો તેમની પાણીની પરેશાની ઉકેલવા કેવી રીતે લાવે છે, પાણીનો ઉકેલ કઈ રીતના લાવે છે એમ? તો આપણને ખ્યાલ છે કે આપણે તળાવ બનાવીએ, કૂવા, કોઈ એવી રીતના એમ કે અંદર પાણીની ટાંકી બનાવીએ એવી કે જે વરસાદનું પાણી આવે તો આપણે એનો સંગ્રહ કરી શકીએ. તો હવે અહીંયા પાઠ પૂર્ણ થાય છે અને અહીંથી જે તમને PDF મોકલવામાં આવે એ તમારે લખી લેવાની છે સ્વાધ્યાય પુસ્તકમાં.